ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા કોરોના વાયરસ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં કીટનું વિતરણ કરાયું છે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન દ્વારા 21 દિવસના લોકડાઉન જાહેર કરાતા રોજે રોજનું કમાઈને ઘરનું ગુજરાન ચલાવતા પરિવારની પરિસ્થિતિ અતિશય ખરાબ હોય તેવા સમયે થોડા દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાકડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું એવા પૂર્વ ધારાસભ્ય કાકડિયાના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાએ બગસરા શહેર વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર ઉપપ્રમુખ નીતેશભાઈ ડોડિયા તેમજ કાર્યકરોને સાથે રાખીને ગરીબોની મદદે દોડી આવ્યા છે ત્યારે તેની સેવાકીય કાર્યને બિરદાવવા લાયક છે કારણ કે અત્યારે કામ ધંધા બંધ હોય તેમજ રોજિંદુ કમાઈ રોજિંદુ ખાતા હોય તેવા લોકોની મદદ માટે કોકિલાબેન કાકડિયાએ ખાદ્ય સામગ્રીની કીટ બનાવીને બગસરાના નદી પર મારફત્યા પરા તેમજ નટવરનગર જેવા વિવિધ વિસ્તારોમાં લોકોને આ કીટનું વિતરણ કરેલ છે આ તકે બગસરા પોલીસનો પણ સહયોગ મળેલ અને લોકો ઝાઝા ભેગા ન થાય તેમજ એકબીજાને દૂર રહે તેવા પ્રયત્નો કર્યા છે ત્યારે હાલ આવી કપરી પરિસ્થિતિમાં થોડી રાહત તથા લોકોમાં પણ આનંદ જોવા મળેલ આ તકે કોકિલાબેન કાકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાના ધર્મપત્ની આજે કોરોનાએ આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આ મહામારીના રોગ સામે આજે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે અને જે રોજે રોજનું લઈને ચલાવતા હતા પોતાનું ગુજરાન નાના નાના કેબિનો હતા નાના નાના બિઝનેસ કરી અને લોકો પોતાનું રોજે રોજનું ગુજરાન ચલાવતા હતા ત્યારે આજે લોકોને ખાવાના પણ ફાંફા પડતા હોય છે એટલા માટે આજે અમે બગસરામાં નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકાના સદસ્ય બહેનો નગરપાલિકાના બીજા સદસ્યો અમારી સાથે જોડાયેલા છે આ નદી પરામાંથી આ કીટ વિતરણ કરવાનું કાર્ય અમે શરૂ કર્યું છે કીટમાં તેલ ચોખા ઘઉં લોટ મસાલા અને ચાખાંડ અને ગુંદી ગઠિયા સાથે રાખેલા છે લોકો પોતાનું ગુજરાન એક દિવસનું ચલાવી શકે એવી રીતે ગુંદી ગઠિયા આપેલા છે અને 4-5 દિવસ પોતાનું ગુજરાન ચલાવી શકે એવી રીતે કીટ બનાવી અને પોતે રાહત અનુભવે છે આજે રિસ્પોન્સ પણ સારો મળે છે લોકોને ખૂબ જરૂરિયાત છે આવા સમયે અમે અત્યાર સુધીમાં બેન કેટલી જગ્યાએ કીટ વિતરણ કર્યું અત્યારે ખાંભા તાલુકામાં પૂર્ણ કરેલ છે આજે ધારીમાં પણ કરવાનું છે બપોર પછી અને અત્યારે બગસરામાં આમાં તમને લોકો કેવો સપોર્ટ આપે લોકો ખૂબ સપોર્ટ આપે છે લોકોને જરૂર છે અત્યારે બિચારા પોતાનું ગુજરાન ચલાવી નથી શકતા અને ઘણી બહેનો તો રડતા રડતા પણ અમારી સાથે આશીર્વાદ રૂપ બને છે અને કહે છે કે બેન અમે તમે અમારી વારે આજે આવ્યા છો તો અમને ખૂબ સારું લાગે છે અને આ અન્વયે કોરોના વાયરસ વિશેની કોઈ માહિતી આપું છું કોરોના વાયરસ તો જો જેટલો આપણે બંધમાં રહેશે લોકો એટલો એને ફાયદો થશે કારણ કે ગુજરાતમાં આ કોરોનાની શરૂઆત થઈ ચૂકી છે એટલે ખૂબ એલર્ટ રહેવું પડશે ભયંકર બીમારી છે અને આ કોઈ એવી વસ્તુ નથી કે કોઈ આને વાયરસને મિટાવી શકે પણ જો ખુદ જ પોતાના સ્વયંસેવક બની અને પોતાનું જ કાર્ય કરશે તો આ કોરોનાને બાજુમાં પણ નહીં આવી શકે આનવે લોકોને શું સંદેશો આપવા માંગુ છું લોકોને સંદેશો આપવા માંગુ છું કે જે વડાપ્રધાન મોદી સાહેબે જે આપણને વાત કરી છે કે ખુદ લોકડાઉનનું પાલન કરી અને ઘરની બહાર નહીં નીકળીએ તો આ કોરોનાને આપણે ડામી શકીશું નહીંતર કોરોના જો અમેરિકા જેવું અમેરિકા પણ ડામી નથી શક્યું તો આપણી પાસે નથી એટલી બધી હોસ્પિટલની સુવિધા કે નથી એવા એલર્ટ લોકો આપણે તો આપણે ખૂબ મહામારીમાં આ ભોગવવું પડશે એનાથી લોકો સાવચેત આજે થઈ જાય તો વધારે ફાયદો થશે આ દેશને અશોક મળવાનો રિપોર્ટ અમરેલી